કેશોદના પંચાણા ગામે મંદિર અને રાસ મંદિરને ભપકાદાર લાઇટિંગથી શણગારેલ ત્રણ દિવસની કથાના વક્તા પદે જેતપુર મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસ સ્વામી બિરાજી પંચાણાના મહેમાની અદ્ભુત કથા કરી શ્રોતાજનોને ભાવ વિભોર કરી દીધા હતા. આ મહોત્સવમાં ગામે ગામથી સંતો અને હરિભક્તોએ હાજરી આપી 30,000 ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. 5,000 ભક્તો બેસી શકે તેવી મોટી કથા અને સમિયાણાની ડોમ બનાવેલી વ્યવસ્થા કરી હતી. દરરોજ રાતે અવનવા કાર્યક્રમો યોજાયા હતા. મંદિરને અદ્ભુત રોશનીથી શણગાર્યું હતું. 3 દિવસ સુધી ભજન ભોજન અને કથાના રંગે આખું પંચાળા ગામ સ્વામિનારાયણમય બની ગયું હતું. મંદિરના કોઠારી યોગેશ્વર સ્વામી, શાસ્ત્રી પ્રેમ પ્રકાશ સ્વામી, શાસ્ત્રી ઘનશ્યામ ચરણ સ્વામી, શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વામી, ભંડારી હરિસ્વરૂપ સ્વામી, રમણ ભગત સહિત સમગ્ર પંચાળાના ગ્રામજનોએ ખંભે ખંભા મિલાવીને ભારે જહેમત કરી હતી. પંચાળા ગામ સ્વામિનારાયણમય બની ગયું હતું. નીલકંઠ ચરણ સ્વામીની મધુર વાણીથી ભક્તો ભાવ વિભોર બની ગયા હતા. આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને આ ગામની અંદર બહુ મોટો ફૂલ દોલોત્સવ ઉજવ્યો હતો અને એ સમયે 1,000 લોકો એકઠા થયેલા. 500 પરમહંસોની સાથે સ્વામિનારાયણ ભગવાન અહીંયા રાસ રમતા અને ખૂબ મોટા ઉત્સવની અંદર રંગે રમતા ભગવાન. એ જ સ્મૃતિને તાજી કરવાને માટે 200 વર્ષ બાદ એ જ તારીખ, એ જ તિથિ અને એ જ વાર ને એ જ સમય એ ફરી પાછું 200 વર્ષે આવ્યું અને 3 દિવસ સુધી, 3 દિવસ દરમિયાન 30,000 લોકોએ આ ઉત્સવના પ્રસાદનો લાભ લીધો છે. અતિ ભવ્ય રંગોત્સવ, અતિ ભવ્ય રાસોત્સવ એનું આયોજન થયું. જેતપુર મંદિરના મહંત સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી એ 3 દિવસ સુધી સરસ મજાની પંચાળાની લીલાની કથા કરી અને દેશ વિદેશથી હરિભક્તો આવ્યા. લંડનના આ મંદિરના મુખ્ય દાતાશ્રી અને મહોત્સવના મુખ્ય યજમાનશ્રી ગુરજી અરજી આલારિયા સુજિત્રા પરિવાર દ્વારા આ ઉત્સવનો લાભ આપવામાં આવ્યો. એમના સુપુત્ર અક્ષર નિવાસી દેવરાજભાઈ કુરજીભાઈ અલારિયા તથા લક્ષ્મણભાઈ કુરજીભાઈ અલારિયાએ મુખ્ય યજમાન પદે લાભ લીધો અને 201 જેટલા સંતો પધારી અને આ ઉત્સવને પાવન કર્યો અને 1,000 હરિભક્તો આ ઉત્સવને માણી પોતાના જીવનની અંદર કૃતકૃત્ય થયા. તો ફરી પંચાળા તીર્થધામની અંદર આવા ઉત્સવ એને આપણે માણતા રહીએ પરમાત્માના. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.